ગુજરાત કોંગ્રેસના દિવસો ખરાબ જઈ રહ્યા છે. એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, ત્યારે હવે આ યાદીમાં ઉમેરાવા જઈ રહ્યું છે વધુ એક મોટું નામ. આ નામ છે અમદાવાદ કોંગ્રેસના કદાવર નેતા અને અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા રહી ચૂકેલા બદરુદ્દીન શેખ. અમદાવાદના બહેરામપુરા વોર્ડની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આયાતી ઉમેદવારને ટિકિટ આપવાથી નારાજ બદરુદ્દીન શેખે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. પાર્ટીના આંતરિક વિખવાદને લઈ બદરુદ્દીન શેખે હાઈકમાન્ડને અનેક વખત રજૂઆત કરી, પણ ન તો પક્ષે તેમની વાત સાંભળી ન તો સંતોષકારક જવાબદારી આપી. પાર્ટીને અલવિદા કહ્યા બાદ બદરુદ્દીન શેખે કહ્યું કે 45 વર્ષથી પાર્ટી સાથે સંકળાયેલા લોકોની કોઈ ગણતરી કરવામાં આવતી નથી. એટલે મારો કોઈ એક કે બે કે ત્રણ નામ માટે કોઈ આગ્રહ નહોતો કે ભાઈ જે કંઈ કાર્ય કરતા એમાંથી કોઈ પણ એક નામ અમે જીતાવી લાવીશું. આ વોર્ડ જ એવું છે કે જેને ટિકિટ આપે એ 100% જીતે, પરંતુ આવો નિર્ણય આવશે તો અમે સ્વપ્નમાં વિચાર નહોતો કર્યો. મને લાગે છે પાર્ટીની જે દશા થઈ છે, પાર્ટી જે નીચે જઈ રહી છે, નીચા સ્તરે જઈ રહી છે, એનો એકમાત્ર કારણ આ જ હોઈ શકે જૂથબંધી, ખોટા નિર્ણયો. તો માનું છું એમાંથી પાર્ટી બહાર આવવું જોઈએ અને મજબૂતીથી આગળ વધવું જોઈએ એવી અમારી માંગ છે. ના, ચોક્કસ વાત સાચી છે. હવે તો લોકો ચાપલૂસી એટલી કરશે કે નેતાનો જબ્બો પકડી લેશે કોઈ પણ નેતાનો, અથવા દરવાજો ખોલ બંધ કરશે એને ટિકિટ મળી જાય, બીજા બધા સાઈડ ઉપર રહી જાય. તો માનું છું કે આ કોંગ્રેસ પક્ષ માટે આ સારી દિશા નથી.